નમસ્કાર દર્શક મિત્રો, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી. આજે હું તમને એક સરસ નાનકડી વાર્તા સંભળાવવાની છું. ધીરુબેન પટેલ, આપણા ખૂબ જ સન્માનનીય લેખિકા, વાર્તાકાર, નવલકથાકાર, બાળ વાર્તાકાર, ફિલ્મ ભવની ભવાઈ જેવી ખૂબ સુંદર ફિલ્મ લખનાર લેખિકા આજે આયુષ્યના લગભગ 94 વર્ષ પૂરા કરે છે. અને આપણને ખૂબ ગર્વ છે કે આપણી ભાષામાં આવા ઉચ્ચ કોટીના લેખિકા આપણી સાથે છે. તો એમના જન્મદિવસ નિમિત્તે એમનું એક પુસ્તક છે ચોરસ ટીપુ. એમાં ખૂબ સુંદર નાની નાની, ખૂબ નાની નાની વાર્તાઓ છે. તો એમાંની એક સરસ વાર્તાનું આજે હું પઠન કરીશ અને પછી આપણે એક ગીત પણ સરસ સાંભળશું. વાર્તાનું શીર્ષક છે જંગલના તારા. રાત પડે એટલે આખું આકાશ ઝગમગી ઉઠે. 100,000,00,000,00,00,000, 10 કરોડ, બાપરે બાપ, ગણ્યા ગણાયની એટલા બધા તારા આકાશમાં ઉગે. અને ચાંદાની રાહ જુએ. ચાંદો એ બધાને દૂધથી નવરાવે. ધરતી પરના લોકો રોજ આ ખેલ જુએ અને ખૂબ રાજી થાય. પણ માણસની જાત જ અળવિતરી. એ કંઈ બખડ જંતર ઊભું ના કરે ત્યાં સુધી એને ચેન ના પડે. પહેલાં એણે માટીના કોડિયામાં દીવા પ્રગટાવવાનું શરૂ કર્યું. પછી કાચ ને ઘાસતેલ શોધીને ફાનસો બનાવ્યા. એમાં વળી વાટ ઊંચી નીચી થાય એટલે જોઈએ એટલું જ અજવાળું મળે. પણ ક્યાં આકાશના તારા અને ક્યાં ઘાસલેટિયા ફાનસ, એની કંઈ સરખામણી થાય? પણ માણસો હોશિયાર તો ખરા, વળી નસીબદાર પણ. એટલે એમનામાંથી કોઈએ વીજળીની શોધ કરી. આહા, એ તો જબરજસ્ત શોધ! કેવી ગજબ તાકાત ને કેવું અજબ અજવાળું! બધાની આંખો અંજાઈ જાય અને પેલા આકાશ સામે તો કોઈ જુએ નહીં. પણ તારાઓને એની કાંઈ નહોતી પડી. એ તો ક્યાંય દૂર દૂર. પૃથ્વીના માણસો એની સામે જુએ છે કે નહીં એની કશી દરકાર કરતા નહોતા. દરિયાના પાણી ચંદ્રના કિરણો ઝીલીને ભરતી ઓટ કરતા હતા, બધું બરાબર હતું. પણ કવિઓને, ગવૈયાઓને, નાના છોકરાઓને અને જંગલને આ બધું કંઈ ગમતું નહોતું. એમને તો પહેલાંની કાળા મખમલમાં જરીની ટીપકી ચડેલી વારી રાત બહુ જ યાદ આવતી હતી. દિવસ રાતનો ભેદ ભૂલાવી દે એવો વીજળીનો તીવ્ર પ્રકાશ એમને કંઈ ગમતો નહોતો. પણ થાય શું? થવું તો જોઈએ, કંઈક તો થવું જોઈએ. અને આખરે થયું. એક રાતે જંગલમાં એક સામટા હજારો તારા લબુક છબુક કરતા આવી પડ્યા. એમનો પ્રકાશ લીલા રંગનો હતો અને એ જમીનથી બહુ દૂર નહોતા. થોડે થોડે ઊંચે ઉડતા હતા પણ પાછા જમીનની નજીક પણ આવી જાય. નાના છોકરાઓ તો આ જોઈને ગાંડા ઘેલા થઈ ગયા. કોઈ કોઈ તે એકાદ તારાને પકડીને પોતાના મલમલના પહેરણના ખિસ્સામાં પણ સેરવી લેવા માંડ્યું. અને ત્યાં એ તો પોતાનું તેજ આરામથી રેલાવતું હતું. એ કંઈ આકાશના તારા નહોતા, ધરતીના તારા હતા, જંગલના તારા હતા. અહીં રહેતા સૌ કોઈને પ્રેમ કરવા આવ્યા હતા. થોડું થોડું ઉડતા પણ હતા. અહીંથી ત્યાં જાય ને વળી ત્યાંથી અહીં આવે. બધાને આનંદ આનંદ થઈ જાય. તમે પણ ક્યારેક જોયા હશે આ તારા. જંગલ જીવતા રહેશે ત્યાં લગી બધાને આ તારા જોવા મળશે. કઈ રીતે? આજ્ઞા સ્વરૂપે, આપણા પોતાના લીલમ લીલા ઝબૂકતા તારા. ખોજતી રહી, ખોજતી રહી, ખોજતી રહી.
Thank you.